ડ્રોનની ટેકનોલોજી ચલણમાં આવી ત્યારથી તેના વિવિધ ઉપયોગો થવા લાગ્યા છે. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તેના જાણીતા ઉદાહરણ છે. હવે ખેતીકામમાં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. આવા જ ઉદ્દેશથી બહુરાજ્ય સહકારી મંડળી ઇફકોએ ખેડૂતો માટે 2500 ડ્રોન પાયલોટ તૈયાર કરી ડ્રોન ફાળવવાની શરૂઆત કરી છે. દરેક જિલ્લામાંથી મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મૌખિક કસોટી બાદ ગુજરાતમાંથી 15 મહિલાઓને પૂનામાં તાલીમ આપવામાં આવી. ત્યાં પીબીસી એરો હબ રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશને તાલીમ આપી. 15 દિવસની ટ્રેનિંગ સાથે પરીક્ષા લેવામાં આવી, જેમાં અમરેલીના સહકારી આગેવાન ભાવના ગોંડલિયા સહિત મહુવાના પાયલ ચૌહાણ, સુરતના પાયલ પટેલ, પલસાણાના અંકિતા પટેલ, બનાસકાંઠાના આશા ચૌધરી, પાટણના અનિતા ચૌધરી, બનાસકાંઠાના તેજલ ઠાકોર, સુરેન્દ્રનગરના ફેન્સીબા ઝાલા, સાબરકાંઠાના ધ્રુવી ચૌધરી, કલોલના હેપી પટેલ સહિત 10 મહિલાઓએ પાસ થઈને ગુજરાતનું ગૌરવ વધાર્યું. તેમણે ગુજરાતના મીડિયમ કેટેગરી ડ્રોનના પ્રથમ પાયલોટ બની પ્રમાણપત્ર મેળવ્યા. કુલ 20 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ગુજરાતના 10 અને મહારાષ્ટ્રના 2 મહિલા પાયલોટ બન્યા છે.